તળાજા તાલુકા સદસ્ય શૈલેષભાઈ ડી બારૈયાની સફળ રજૂઆતથી તળાજા નજીકના દસ ગામના લોકોનો રોડનો પ્રશ્નો ઉકેલાયો સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળને પત્રો અને રૂબરૂ મળી કરાઈ હતી રજૂઆત તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ બારૈયાની રજૂઆતના પગલે પાર્વતી માંગના પાટીએથી નેશનલ હાઇવેથી ગોરખી વડલી સુધીનો કિમી પ્લાન રસ્તો મંજૂર કરવામાં આવતા આભાર વ્યક્ત કરાયો તેમના જણાવેલ મુજબ જે રસ્તાથી અંદાજે દસ ગામોના હજારો લોકોને તળાજા તાલુકા મથકે તેમજ હાઈવે પર આવવા જવાનો રસ્તો સરળ થશે આ દસ ગામોને જોડતો નોન પ્લાન રસ્તા માટે બે પિસ્તાલીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ જેથી દસ ગામના લોકોનો સમય પણ બચશે અને ઈંધણ પણ બચશે સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ તેમજ ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ માર્ગ વાહન વિભાગ સહિતનો આભાર વ્યક્ત કરાયો તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈના જણાવેલ મુજબ નવો રોડ બનતા ગોરખી જૂની ગોરખી દેવલી નવી દેવલી ઈસોરા તરસરા પાદરી તખડગઢ મથાવાડા સહિત ગામોના હજારો લોકોને થશે ફાયદો રિપોર્ટ કમલેશ ઝાપા સાથે અલ્પેશ ચૌહાણ